હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ બાય ચેનલ પૂજા પટેલ આ વિડીયો થ્રુ તમને સમજાવવાની કોશિશ કરીશ કે આપણે એનએફએ કેવી રીતે ડિઝાઇન કરી શકીએ આની પહેલાં મેં ઓલરેડી એનએફએ અને ડીએફએ વચ્ચેના ડિફરન્સ પોઈન્ટ્સ એ મેં ઓલરેડી સમજાવેલા છે વિડીયો અપલોડ કરી દીધો છે તો તમે આ પ્લે લિસ્ટ થ્રુ તમે એને એક્સેસ કરી શકો છો હવે આપણે એનએફએનું પહેલું એક્ઝામ્પલ જોઈએ કન્સ્ટ્રક્ટી એનએફએ વિચ સ્ટાર્ટ વિથ એ મતલબ કે એથી સ્ટાર્ટ થવી જોઈએ તે સ્ટ્રિંગ્સ છે તે એથી એન્ડ થાય છે કે બીથી એન્ડ થાય છે એ વાતથી એને કોઈ ફરક નથી પડતો તો આપણે સૌથી પહેલાં પહેલું સ્ટેટ લીધું એઝ અ મેં એને નામ આપી દીધું એ હવે હું આને એસ વન પણ કહી શકું છું એસ વન છે મારું સ્ટેટ એ એ માટે જાય છે બી પર મતલબ કે એસ ટુ ઉપર તે જાય છે તો સ્ટાર્ટ વિથ હે મતલબ કે તે એથી સ્ટાર્ટ થવું જોઈએ એથી એન્ડ થાય છે કે બીથી એન્ડ થાય છે એ એને કોઈ ફરક નથી પડતો એટલે હું અહીંયા ફાઇનલ સ્ટેટ ઉપર પહોંચી જાઉં છું અને એ અને બી અગર પાછળ ગમે એટલા જનરેટ થાય છે ની અંદર તો એની માટે હું અહીંયા સેલ્ફ લૂપ આપી દઉં છું અને ડીએફએ કરતાં એનએફએનું એક સિસ્ટમ સારી છે કે ડીએફએમાં આપણે એ માટે અગર ટ્રાન્ઝિશન આપીએ છીએ કે એથી બીમાં તે જાય છે તો સ્મોલ બી માટે ક્યાં જશે એ આપણે વિચારવાનું આવતું જ નથી જેટલી કન્ડિશન આપેલી છે એટલું જ આપણે અહીંયા માં ડિસ્પ્લે કરવાનું હોય છે તો આ હોપ કે એને ફેનું ફર્સ્ટ એક્ઝામ્પલ તમને મારા વિડીયો થ્રુ ખબર પડી ગઈ છે તો વિડીયોને લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ લોકોમાં શેર કરી દેજો અને મારી ચેનલ પર તમે ફર્સ્ટ ટાઈમ આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર દેજો થેન્ક ફોર વોચિંગ માય વિડીયો